નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે સુપ્રજામ. અને સુપ્રજામ કાર્યક્રમ હોય એટલે આપને ખબર છે કે ક્યાંક ગર્ભ સંસ્કારની વાતો થતી હોય છે. અને દરેક દંપતિ જેના લગ્ન થાય છે પછી ક્યાંક સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય છે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે, પરંતુ આજકાલના દંપતિ કેવા સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે? તો યસ, મારું બાળક દેખાવડું હોય, મારું બાળક તેજસ્વી હોય, હોશિયાર હોય, ચાલાક હોય, આ બધી જ જે કહેવાય કે ખાસિયતો છે, ખાસિયતો મારા બાળકમાં હોવી જોઈએ. અને ખરેખર એવું બાળક આપ પ્રાપ્ત કરી શકો છો. આ પ્રોગ્રામમાં આપ જોતા હોય છો કે ગર્ભ સંસ્કાર વિશેની જે વાતો ચાલે છે ને, જે ગર્ભમાં પણ સંસ્કાર આપવાના હોય છે, કેવી રીતે આપી શકાય, શું ફાયદા છે, કેટલા લોકોએ આનો લાભ લીધો, તો આ બધી જ વાતો આપણે આ પ્રોગ્રામમાં કરતા હોઈએ છીએ. અને ખાસ અગાઉ પણ અમે આ કાર્યક્રમમાં વાત કરેલી છે કે લગભગ 1700 જેટલા દંપતીઓએ આનો લાભ લીધો છે, અને આ જ બધી ચર્ચા કરીશું. બીજી ચર્ચા એ પણ કરતા હોઈએ છીએ કે આયુર્વેદ છે, એ આયુર્વેદ આમાં કઈ રીતે આપણે ઉપયોગી બને છે. તમામ વાતો કરીશું કાર્યક્રમ સુપ્રજામમાં. તો ભાઈ, આ બધી વાતો સાચી કે ચોક્કસ ગર્ભ સંસ્કાર આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે ગર્ભમાં સંસ્કાર અભિમન્યુની વાત છે, આ છે તે છે, હોય છે. પણ આજના જમાનામાં ગર્ભ સંસ્કારને એવા બાળકો પ્રાપ્ત થાય, યસ ચોક્કસ થાય છે, આ ચર્ચા કરવાની છે. અને આ ચર્ચા કરવા માટે જ ખાસ જે કહીએ કે 1997થી એટલે લગભગ 21 વર્ષથી આ ફિલ્ડ સાથે, આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, પોતાને આયુર્વેદનો અનુભવ છે, અને જે 18 દેશોમાંથી લગભગ 360 દંપતીઓએ આ લાભ લીધો છે કે જેમણે જે કહેવાય કે શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કર્યું છે. અને આપણી પણ ઈચ્છા હશે જ ને, એ જ ચર્ચા કરવાની છે. આપને પણ ફોન કોલ્સ કરવાના છે, આપને કોઈ સવાલ થાય છે, કોઈ આપને પ્રશ્ન કરવો છે તો ચોક્કસ ફોન કરો. અને આ તમામ ચર્ચા અને સવાલોના જવાબ આપશે નિસર્ગ આયુર્વેદમ છે, જે ગુજરાતની પ્રથમ રજિસ્ટર્ડ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલ છે. એના વૈદ્ય રાજેશ ઠક્કર ઉપસ્થિત છે. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર રાજેશભાઈ. ક્યાંક ચર્ચા જે આપણે ગર્ભ સંસ્કારની તો કરતા જોઈએ છે, આપણા અગાઉના એપિસોડમાં પણ ગર્ભ સંસ્કારની ચર્ચા ચાલી, ત્યારબાદ જે આહાર અને વિહાર, આ બંને વસ્તુ કે તમારા વિચારો કેવા હોય છે, નો ડાઉટ, કારણ કે જે ઘરડા હોય છે એ પણ કહેતા હોય છે કે જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન હોય ત્યારે તમારા વિચારો સારા રાખો, ગુસ્સો ન કરો, તમે આમ કરો, આવી તો શિખામણ આપતા જ હોય છે. એક વૈદ્ય તરીકે પહેલા તો હું આપને એ પૂછવા માંગુ છું કે એકથી જે શરૂઆતથી 1 થી 9 મહિના સુધીનો આ પીરિયડ હોય છે, તો 1 થી 6 પીરિયડ સુધીની ચર્ચા આપણે કરેલી છે, 7મા પીરિયડની અને 8મા પીરિયડની ચર્ચા ચાલુ છે, 8મા પીરિયડની પણ વાત કરીશું. પરંતુ એ પહેલાં જો વાત કરીએ રાજેશભાઈ, તો આહાર ને વિહાર કેટલું અગત્યનું છે, ખાસ તો ગર્ભાવસ્થા દરમિયાન, એ થોડું સમજાવશો પ્લીઝ? હા, એ આહાર અને વિહાર છે એ ખૂબ ઉપયોગી છે, કેમ કે 6 પ્રકારના ભાવો જે કીધા છે તો એમાં 2 ભાવો એવા છે કે જે રસજ ભાવ જે છે અને સાત્મ્ય જ ભાવ છે. તો માતૃજ ભાવ, પિતૃજ ભાવ એટલે કે માતાનું જે બીજનોથી જે વારસો મળે છે, પિતાના બીજનો જે વારસો મળે છે, આત્મજ ભાવ છે અને સત્વજ ભાવ છે મન અને આત્મા જે છે, અને સાથે સાથે એના જે ભક્તિ વગેરે ગુણો હોય તો એ મન છે, એ આત્મા છે, એના પોતાના ગુણો છે. અને સાથે સાથે 2 ભાવ છે, ગર્ભાવસ્થામાં ગર્ભિણી જે સ્ત્રી છે એ શું ખાય છે અને કેવું વર્તન કરે છે, તો એના જે રોલ છે બહુ મોટો રોલ હોય છે. એટલે આખા બાળકનો જે 9 મહિના દરમિયાન વિકાસ થતો હોય એ સૌથી વધારે એના ઉપર આધારિત હોય છે. જેવું માતા ખાય છે, જેવું પીવે છે, જેવું વાંચે છે, જેવું વિચારે છે, જેવું બોલે છે, એવું જ બાળકનું એ દરેકે દરેક એના મનોદિમાગ ઉપર, એના શરીર ઉપર એની અસર થતી હોય છે, અને ચોક્કસ એ પ્રકારનું બાળક બનતું હોય છે. બિલકુલ ચોક્કસ, જે માતાના વિચારો છે બાળક પર અસર કરતા હોય છે. અને જો આપને પણ કોઈ સમસ્યા છે, કોઈ વાત કરવી છે, અથવા ગર્ભ સંસ્કારની વાત છે, અને સાથે જે આયુર્વેદ કેવી રીતે આપને ઉપયોગી થાય છે, આપને કોઈ ચર્ચા કરવી છે કે પ્રશ્ન કરવો છે, તો વૈદ્ય રાજેશ ઠક્કર ઉપસ્થિત છે, એમના અનુભવને આધારે આપને માર્ગદર્શન આપશે. તો રાજેશજી, આપણે જે ગયા એપિસોડમાં ચર્ચા કરી હતી એ ચર્ચાને આગળ વધારીએ તો શું કહેશો આપ? હા, આપણે અત્યારે 6 મહિના સુધીનું ગર્ભાવસ્થાનું જે કંઈ કાળજી રાખવાની છે એના વિશે વાત કરી, કેટલાક ગર્ભ સંસ્કારોની વાત કરી. અત્યારે આપણે 7મા મહિનાની વાત અધૂરી રહી હતી, તો આપણે 7મા મહિનામાં જે છે એવી રીતે વાત થઈ હતી કે અત્યાર સુધી 1 થી 6 મહિનાનો જે ગ્રોથ હોય તો સોનોગ્રાફીની જો તપાસ કરાવવામાં આવે તો એવું બની શકે કે 700 થી 750 કે 650 અથવા તો 800 ગ્રામ સુધીનું બાળકનું વજન હોય એવું બને. તો અત્યારે 7મા મહિનામાં વધુમાં વધુ વોલ્યુમેટ્રિકલી ગ્રોથ જે કહેવાય, સૌથી વધારે કદમાં વૃદ્ધિ જે બાળકની થતી હોય એ 7મા મહિનામાં થતી હોય છે. એટલા માટે ખાસ કરીને, કેમ કે 3જો મહિનો જ્યારે હતો ત્યારે દરેકે દરેક અંગ ઉપાંગો, લીવર, કિડની, હાડકાં, ચામડી, બીજું બધું જ
એ સૂક્ષ્મ સ્વરૂપે બન્યું હતું, એકદમ સૂક્ષ્મ સ્વરૂપે. અને એ કદમ ખૂબ સારી રીતે સાતમા મહિનામાં સૌથી વધારે વધે છે, એટલે માતાનું અને બાળકનું બંનેનું વજન વધે છે. અને એટલા માટે ખાસ કરીને વિકાસ થતો હોય છે, વજન વધતું હોય છે, એટલા માટે માતાની ફૂડની, આહારની જરૂરિયાતોમાં પણ બદલાવ આવતો હોય છે. કેમ કે ખાસું એવું લગભગ 700 ગ્રામમાંથી બાળક 1400 ગ્રામનું થઈ જતું હોય સાતમો મહિનો પૂરો થાય ત્યાં સુધી. તો એટલા માટે એ એટલા ખોરાકની પણ માતાને વધારે જરૂર પડતી હોય છે. કેટલીક બાબતો એવી છે કે સાથે સાથે દુગ્ધ ગ્રંથિઓ સતેજ થતી હોય, એટલે જે 7મો, 8મો અને 9મો મહિનો તો જ્યારે ડિલિવરી પછી છે બાળકને જ્યારે ફીડિંગ કરાવવાનું હોય તો એની જે દુગ્ધ ગ્રંથિઓ જે બનવાની અને સક્રિય થવાની જે પ્રોસેસ હોય છે, એટલે એની જે છે એ 7મા મહિનાથી શરૂ થતી હોય. તો એને અનુલક્ષીને હું કહીશ કે ખાસ કે સિંગોડાનો લોટ છે એ બહુ જ સારી વસ્તુ છે. સિંગોડાની કોઈપણ વાનગી છે એ લઈ શકાય છે, દૂધની વાનગી લઈ શકાય છે, શેરડીની વાનગી લઈ શકાય છે, જીરું વધારે પ્રમાણમાં છે લઈ શકાય છે. તો આવી રીતે શેરડી હોય તો એમાંથી બનતી કોઈ વાનગી લઈ શકાય. અને ખાસ કરીને સિંગોડા છે તો એ દુગ્ધ ગ્રંથિઓને સતેજ કરવા માટે અને સક્રિય કરીને સારું કાર્ય કરવા માટે સિંગોડાના લોટની શીરો, ભાખરી વગેરે, પૂરી વગેરે બનાવીને લઈ શકાય, એ કોઈપણ સ્વરૂપે વાપરવું જોઈએ. બિલકુલ રાજેશભાઈ, આપે કહ્યું કે વધુ ખોરાકની જરૂર હોય છે, કારણ કે આપણે જે એ પણ વાત કરી કે બાળકના કદની વૃદ્ધિ થતી હોય છે 7મા મહિનામાં, જે 3જા મહિનામાં ક્યાંક જે એની સ્કિન તૈયાર થતી હોય છે કે જે પણ 7મા મહિનામાં વૃદ્ધિ થતી હોય છે, માતાનું કદ પણ વધતું જાય છે. હવે ખોરાકની આપણે વાત કરી તો બહુ જ અગત્યની વાત છે કે વજન વધતું અને પાછો ખોરાક લે, વજન એટલું પણ ન વધવું જોઈએ અને ઘટવું પણ ન જોઈએ, બેલેન્સ પણ રાખવાનું છે, શું કરવાનું? ના, વજન ખાવું તો પડશે કેમ કે જરૂરિયાત છે. લગભગ હું એમ કહું કે 7મો મહિનો અને 700 ml દૂધ, ગાયનું દૂધ, 7મો મહિનો 700 ml ગાયનું દૂધ, આ એક સૂત્ર દરેક ગર્ભિણી સ્ત્રીએ રાખવું જોઈએ. કેમ કે કેલ્શિયમનું બંધારણ એટલે જે હાડકાનું પણ જે બની રહ્યું છે તો સૌથી વધારે એ વિકાસ થઈ રહ્યો છે, એટલા માટે એની હાઇટ પણ બાળકની જે છે એ ખૂબ લાંબાઈથી વધતી હોય છે. તો ખાસ એ સારામાં સારો કેલ્શિયમનો સ્ત્રોત છે એ દૂધમાંથી મળતો હોય, તો ગાયનું દૂધને અતિ ઉત્તમ કીધેલું છે. તો 700 ml તો ઓછામાં ઓછું જવું જોઈએ, એનાથી વધારે પણ જો પચી શકતું હોય અને લઈ શકાય તો લેવાય. ખોરાક વધારે લેવામાં કોઈ વાંધો નથી. દર્શક મિત્રોને ખાસ કહીશ કે લગભગ ગર્ભાવસ્થા દરમિયાન 16 થી 20 કિલો વજન સામાન્ય રીતે એ વજન વધતું હોય છે, કે 50 કિલો આસપાસનું સ્ત્રીનું વજન હોય તો એ કદાચ એવું બને કે 9મો મહિનો પૂરો થાય ત્યાં સુધી એ લગભગ 50માંથી 65 સુધી વજન થઈ શકતું હોય છે, એનાથી પણ વધારે વધી શકે. 80 કિલોનું સ્ત્રી હોય અને પછી ગર્ભ ધારણ કર્યો હોય તો એ સમયે બની શકે કે કદાચ સદી પણ પૂરી કરે, 100 કિલો સુધી પણ ટચ થાય. એટલે 16 થી 20 કિલો વજન વધે કોઈ ચિંતાકારક નથી અને એટલું જરૂરી હોય છે. બિલકુલ, વજન વધે તો ચિંતા કરવાની જરૂર નથી, 16 થી 20 કિલો વજન વધતું હોય છે, ખાસ જે વાત કરી રાજેશભાઈ. અને બીજું, આહારની સાથે વિહાર એ પણ ક્યાંક ધ્યાન રાખવાની જરૂર છે. 7મા મહિનાની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે સ્ત્રીઓ છે કે જે અત્યારે પ્રેગ્નન્સી છે એમને, અને માની લો કે 7મો મહિનો ચાલી રહ્યો છે, તો એમના માટે એમણે શું કરવું જોઈએ? શરૂઆતથી કદાચ ચલો આપના કહેવાથી કે એ ટ્રીટમેન્ટ નથી આપી આયુર્વેદની, તો 7મો મહિનો જેમનો ચાલી રહ્યો છે ગર્ભાવસ્થા દરમિયાન, એમણે શું કરવું જોઈએ? હા, 7મા મહિનામાં કહું કે આપણો જે 3 સંસ્કારોની જે વાત છે તો કુલ 16 સંસ્કાર હોય, એમાં 3 સંસ્કાર માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે થતા હોય છે. તો પહેલો સંસ્કાર ગર્ભાધાન છે અને 1.5 થી 2.5 મહિનાની વચ્ચે પુંસવન સંસ્કાર આવશે, અને અત્યારે 7મો મહિનાની આપણે વાત ચાલી રહી છે. તો 7મા મહિનામાં ત્રીજો જે સંસ્કાર છે સીમંતોનયન સંસ્કાર થતો હોય છે. એટલે સીમંતોનયન, જેને સામાન્ય રીતે ગોદ ભરાઈ અથવા તો ખોડો ભરાવાની વિધિ જે સામાજિક પરિપાટીમાં કહેવામાં આવે છે, તો એમાં એવું હોય છે કે સીમંત સંધિ એટલે માથાની જે ખોપડીનો ભાગ હોય એમાં સીમંત સંધિ જે છે એ જોડાતી હોય, અને જોડાઈ અને પછી એમાંથી ઉંડાઈન પામે, અને ઉંડાઈન પામે ને એની ઉપર ચામડીનું બંધારણ તૈયાર થઈ અને કેશ એટલે માથાના વાળ જે છે એની ઉત્પત્તિ થતી હોય, અને વાળની ઉત્પત્તિ થવાના કારણે એ ગર્ભિણી સ્ત્રીને ખૂબ બેચેની અને ન સમજાય એવી વિચિત્ર પ્રકારની એક અનુભૂતિ પણ ઘણી સ્ત્રીઓને થતી હોય છે. અને એને કારણે વધારે ગ્રોથ થવાથી પેટની ચામડી તણાવાથી એટલે ખેંચાવાથી ક્યાંક ક્રેક પડવાથી, એટલે એને કિક્કિસ શબ્દ આયુર્વેદના ગ્રંથોમાં વાપરેલો છે. અત્યારે આપણે જે કહીએ કે પ્રેગ્નન્સીના સ્ટ્રેચ માર્ક કહેવામાં આવે તો એ 7મા મહિનાથી સૌથી વધારે પડતા હોય છે, તો એનું ધ્યાન રાખવું જોઈએ. અને સીમંતોનયન સંસ્કારની જે વાત કરીએ તો પારંપરિક જ્યાં પહેલો ગર્ભ ધારણ કરેલો હોય જે માતાએ, તો એમાં જે કૌટુંબિક ને પારિવારિક પરંપરા પ્રમાણે એ ખાસ કરીને જે કંઈ ખોડો ભરાવાની વિધિની જે હોય તો એ કરવું જોઈએ. મહત્વનું દિલીપભાઈ એ કહીશ કે
એમાં મોટા ભાગે સામાજિક પરંપરા વધારે છે. મેડિકલ સાયન્સ તરીકે આયુર્વેદનો રોલ ખરો પણ બહુ ઓછો હોય છે, અને ખાસ કરીને એટલા માટે કે સાતમો મહિનો જે છે એમાં બધા જ પ્રકારની ઇન્દ્રિયો, કેમ કે આપણે આગળ જોયું કે પંચમે મનઃ પ્રબુદ્ધતર ભવતી ષષ્ઠે બુદ્ધિ, તો સાતમા મહિનામાં મન, મગજ, બીજા બધા કોષો બધું વિકસિત થઈ ચૂક્યું, તો બધી જ ઇન્દ્રિયો જીભની છે, સ્પર્શેન્દ્રિય છે, ગ્રહણેન્દ્રિય છે, એ બધી ઇન્દ્રિયો સ્થાપિત થઈ અને એનું સક્રિય થતી હોય એટલે બાળકને બધી અનુભૂતિ થાય છે. એ માતા ધારો કે ગુસ્સો કરે છે તો એને પણ એ અનુભૂતિ થાય છે, એને ધારો કે ખરાબ કંઈ બોલાય છે તો એને પણ દુઃખની અનુભૂતિ થાય છે, એને પણ રડવાનું, એને પણ આનંદની અનુભૂતિ થાય છે. આ બધી ઇન્દ્રિયો કેમ કે એને પોતાની સક્રિય થવા માંડી છે એટલે એ સેન્સેસસ ઇન્દ્રિયોનું ગ્રાસ્પિંગ જે કહેવાય એ પણ સાતમા મહિને થતું હોય. એટલા માટે ખોડો ભરાવવાની વિધિ દરમિયાન એ ગર્ભિણી સ્ત્રીને ખૂબ આનંદમાં રાખવી જોઈએ, અને એટલે જ બધી પારિવારિક બહેનો એમને જઈ અને કાનમાં ખૂબ સારી શુભેચ્છાના સંદેશાઓ કહે તો એ પોતે ખૂબ આનંદની અનુભૂતિ થાય અને બાળકને પણ ખૂબ આનંદની અનુભૂતિ થતી હોય છે. રાજેશભાઈ, જો પહેલા છ મહિના છે જે ગર્ભાવસ્થા દરમિયાન, એકથી છ મહિના અને સાતમા મહિનાને કદાચ જો ઇમ્પોર્ટન્સ કહીએ કે અલગથી જોવાનું કહીએ, તો કઈ રીતે આ સાતમો મહિનો આહાર વિહારમાં બહુ જ અગત્યનો છે? હા, ત્રણેક બાબતથી છે. એક ત્રીજા નંબરનો જે આપણે સંસ્કાર કીધો કે એ આવતો હોય છે, અને ખાસ સૌથી વધારે ઇન્દ્રિયો સ્થાપિત થતી હોય એટલે બાળકને હવે આપણે ખાલી એમને એક ખાલી વિકાસ થઈ રહ્યો છે શારીરિક એવી રીતે નહીં, એનો માનસિક રીતે બધા એંગલથી પણ આપણે વિચારવું જોઈએ, કેમ કે એને અનુભૂતિઓ થવા માંડી છે બધી જ, એટલે એને પણ સારું લાગે છે, એને પણ પોતાપણાનો અનુભવ થવો જોઈએ. એટલે ખાસ એ કરવાનું કે ગર્ભ સંવાદ કરવાનો છે, એટલે માતાએ પોતે એકાંતમાં બેસીને ટીવી મોબાઈલ વગેરે બંધ રાખીને પેટ ઉપર હાથ રાખી અને એ પોતે જ્યારે સામે જ પોતાનું બાળક બેઠું છે એવી રીતે એને ગર્ભ સંવાદ કરવાનો છે. પિતા પણ કરી શકે છે, બીજા ઘરના સભ્યો પણ કરી શકે છે, અને બાળકને એની પોતાપણાનું, એની લાગણીની અનુભૂતિઓની આપ લે કરી શકે છે, અને ચોક્કસ કરવું જોઈએ એકાંતમાં. એ વખતે શક્ય બને તો કોઈપણ અવાજ વગેરે ન થાય અને શાંતિથી બાળકની સાથે કોમ્યુનિકેશન કરવાનું, કેમ કે એની ઇન્દ્રિયો સક્રિય થઈ ચૂકી છે તો એને પોતે અનુભૂતિ થાય છે. અને અત્યારે હાલ ઘણી બધી એવી સોનોગ્રાફીમાં અને બધું ઘણી તપાસમાં એના જે એવા ચહેરાઓ અને બાળકની જે ફિલિંગ દેખાતી હોય છે તો એમાંથી પણ એ વસ્તુ સાબિત થઈ ચૂકી છે. બિલકુલ રાજેશભાઈ, જે પ્રમાણે ક્યાંક જે આપનો અનુભવ છે અને આ જો આયુર્વેદ આટલું બધું ઉપયોગી છે, તો જે વાત કરીએ કે સાતમા મહિનામાં જે બહારનું કુટુંબનું વાતાવરણ છે, ખાસ કરીને જ્યાં આ જે ગર્ભવાળી સ્ત્રી રહેતી હોય છે, એ વાતાવરણ કયા પ્રકારનું હોવું જોઈએ? કારણ કે બીજાનો જે વ્યવહાર છે એ પણ ક્યાંક અસર કરતો હશે. હા, શક્ય બને ત્યાં સુધી છે ક્લેશની, નેગેટિવિટીની, નકારાત્મકતાની, ગુસ્સાની અવસ્થાઓ છે એ બધી ટાળવી જોઈએ, કેમ કે એ બધી જ વસ્તુ છે બાળક ઉપર નેગેટિવ ઇફેક્ટ આપતી હોય છે. એટલે શક્ય બને ત્યાં સુધી ખૂબ સારું હકારાત્મક વિચારવાનું છે. ધારો કે એ ગર્ભિણી સ્ત્રીને કોઈ વ્યક્તિનું આઘાત થયાનું, કોઈનું અકસ્માત થયાનું, કોઈનું મૃત્યુ થયાનું જો અનુભૂતિ એવી લાગણી થાય તો શક્ય બને એને અંદરથી દુઃખ નથી અનુભવવાનું. જે છે એ વસ્તુ સંસારનો એક ભાગ છે અને એ થવાનું હતું તો થઈ ગયું છે, એવા દ્રષ્ટિકોણથી એને તટસ્થતાથી મૂલવવું જોઈએ. નહીંતર શું થશે કે બાળક ઉપર એની નેગેટિવ ઇફેક્ટ આવતી હોય, ધારો કે કોઈનું મૃત્યુ થયું હોય અને માતા છે ખૂબ રડે છે તો બાળક જે છે એ કન્ફ્યુઝન અને ડિપ્રેસિવ નેચરનું થઈ શકે, તો એટલા માટે અતિશય રોદનની અવસ્થા છે એ માતાએ નથી કરવાની, અને એ માતાને શક્ય બને તો એવી પરિસ્થિતિઓ કે એવા સંજોગોથી પણ દૂર રાખવા જોઈએ, એવું આયુર્વેદના ગ્રંથોમાં પણ લખેલું છે. બિલકુલ, અને આયુર્વેદમાં આપ એવી તો કયા પ્રકારના ઉપચાર કરો છો? આ તો થઈ કદાચ જે કહેવાય કે સ્વભાવની કે વિહારની વાત, પરંતુ એક જે આયુર્વેદમાં જે પ્રમાણેની ક્યાંક આપના તરફથી જે ઉપચાર કરવામાં આવતો હશે, દવાઓ આપવામાં આવતી હશે, એ કઈ રીતે આમાં ઉપયોગી બને છે અને કઈ રીતે એનો ઉપયોગ આમાં થતો હોય છે? હા, એટલે સાતમા મહિનામાં કેટલીક વખત એવું બને કે બ્લડ પ્રેશર હાઈ થવું, પ્રી એક્લેમ્સિયા ટાઈપનું એક કહેવાય કે ખૂબ પગમાં સોજા પણ આવતા હોય અને બ્લડ પ્રેશર ખૂબ વધી જતું હોય એવું બનતું હોય છે. અને બીજું એક જેસ્ટેશનલ ડાયાબિટીસ નામનો એક ત્રીજો પ્રકાર હમણાંથી થોડાક સમયથી ચાલુ થયો છે. તો જે બે પ્રકારના હતા કે ઇન્સ્યુલિન વગરનો, ઇન્સ્યુલિન ઉપર આધારિત હોય એવો ડાયાબિટીસ, અને સાથે સાથે એક બીજો છે કે ગર્ભાવસ્થા દરમિયાન થતો, તો અત્યારે હાલ એવા પણ કેસો વધી રહ્યા છે. તો એવી કન્ડિશનમાં કોઈપણ જે વસ્તુ છે આહાર વિહારનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ખાલી પેટે એકદમ ધીમી ચાલે છે એ હંમેશા ગર્ભિણી સ્ત્રીએ થોડું ચાલવાની આદત રાખવી જોઈએ, અને સાવ એકદમ આરામ પણ નથી કરવાનો. કેટલીક એવી પરિસ્થિતિ હોય તો આરામ કરી શકે છે, બાકી ખાલી પેટે ચાલવું જોઈએ. અને ખોરાકમાં સૌથી વધારે જે છે એ ગાયનું દૂધ, ઘી વગેરે જે લેવાનું છે એ લઈ શકાય છે. શિંગોડાના લોટની વાનગી
એ છે, ધારો કે રોટલી ભાખરી જે બનાવવાનું છે તો 25-50% જેટલું શિંગોડાનો લોટ અંદર મિશ્ર કરી અને બનાવી શકાય. બટાકાવાળા બફવાડા બનાવવું હોય તો એનું પડ એનાથી બનાવી શકાય. શિંગોડાના લોટનો શીરો પણ લઈ શકાય છે, ખૂબ સારું છે, એવી રીતે કરી શકાતું હોય છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આપ જે પ્રમાણે જાણી રહ્યા છો કે 7મા મહિનામાં જે ગર્ભાવસ્થા દરમિયાન કયા પ્રકારની ખાસ જે કહેવાય કે જરૂરિયાતો છે અને ખાસ ધ્યાન રાખવાની બાબતો છે, ડૉક્ટર જે વૈદ્ય રાજેશ ઠક્કર છે એમના પોતાના અનુભવથી આ વાત જ્યારે આપણે જણાવી રહ્યા છે, ત્યારે જે સૂક્ષ્મ કદ હોય છે બાળકનું 7મા મહિનામાં વૃદ્ધિ પામતું હોય છે એમણે કહ્યું, અને કદની વૃદ્ધિને કારણે ક્યાંક વધુ ખોરાકની પણ જરૂર હોય છે. રાજેશભાઈ, ખોરાકની વાત કરીએ તો ક્યાંક જે ચરબીવાળા ખોરાક લેવાની પણ વાત છે આવતી હોય છે. ઘણા લોકો એવું કહેતા હોય છે, જે વૃદ્ધો હોય છે આપણા વડીલો, કે ઘી વધારે ખાઓ ને, આ ખાઓ ને, તે ખાઓ ને, ફલાણો પાક ખાઓ ને. આ ચર્ચા કરીશું, લઈશું એક બ્રેક. બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ. સુપ્રજામ જોતા રહો, આપણે આ ચર્ચાને પણ આગળ વધારીશું. બહુ જ અગત્યની ચર્ચા થઈ રહી છે, ગર્ભાવસ્થા દરમિયાન 7મા મહિનામાં આહાર વિહાર કયા પ્રકારનો હોવો જોઈએ. બ્રેક પછી. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સુપ્રજામ કાર્યક્રમને. ચર્ચા ચાલી રહી છે કે ગર્ભાવસ્થા દરમિયાન જો આપને 7મો મહિનો હોય તો કયા પ્રકારનો આહાર અને વિહાર હોવો જોઈએ. વૈદ્ય રાજેશ ઠક્કર, નિસર્ગ આયુર્વેદમ, જે ગુજરાતની પ્રથમ રજિસ્ટર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેના ડૉક્ટર છે, બહુ સરસ માહિતી આપી રહ્યા છે. અને જ્યારે આયુર્વેદ આટલું આગળ વધી ગયું છે, ગર્ભમાં સંસ્કાર આપવાની વાત છે, અને આ સિવાય પણ દર્શક મિત્રો હું આપને કહી દઉં કે ચર્ચા ચાલી રહી છે, પરંતુ જો કોઈ આપને તકલીફ એવી છે કે ગર્ભધારણ ન થતું હોય, અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન આપને કોઈ પણ પ્રકારની તકલીફો પડી રહી છે, તો ચોક્કસ આપ પણ કોલ કરીને પૂછી શકો છો. ઘણીવાર એવું બનતું હોય છે કે ગર્ભધારણ નથી થતું તો પુરુષમાં એટલે કે પતિમાં ક્યાંક તકલીફ હોય, કે કાં તો પછી પત્નીમાં કોઈ શારીરિક પ્રોબ્લેમ હોય, તો એનું સોલ્યુશન પણ આવે છે. અને એવા ઘણા બધા કેસ જે એમણે સોલ્યુશન લાવ્યા છે. તો આવી કોઈ આપને તકલીફ હોય તો સ્ક્રીન પર અમારો નંબર આવે છે, આપ કોલ કરીને સીધો પ્રશ્ન કરી શકો છો, આપની મૂંઝવણ દૂર કરી શકો છો. રાજેશભાઈ, ક્યાંક જે 7મા મહિનાની વાત ચાલી રહી છે, આહારને વિહારની વાત કરી, ઔષધો કયા પ્રકારના આપના તરફથી પ્રિફર કરવામાં આવે છે કે જેને લઈને કોઈ તકલીફ ન પડે, શું માનવું છે? હા, આપણો જે કાર્યક્રમ છે સુપ્રજામ નામ છે, તો 7મા મહિનામાં સુપ્રજામ સપ્તમ કરીને આપણી નિસર્ગ દ્વારા જે ઔષધિ બનાવવામાં આવી છે, તો એની અંદર જે આયુર્વેદના ગ્રંથોમાં લખેલી ઔષધિઓનો સમાવેશ કરેલો છે. તો બે બે પ્રકારની ગોળી છે 7મા મહિનાના વિકાસ માટે, એ સંપૂર્ણ અને સારી રીતે વિકાસ થઈ શકે, તો એ માટે બે બે ગોળી સવાર સાંજ દૂધ સાથે લેવાની છે. અને સાથે સાથે બીજી કેટલીક ઔષધિઓની હું વાત કરીશ, કે એક જટામાંસી નામની વનસ્પતિ આવે છે, બીજું એક આવે છે બ્રાહ્મી આવે છે, વિદારીકંદ આવે છે, અને પુનર્નવા આવે છે. તો આ ઔષધિઓ જે છે એ ગર્ભિણી સ્ત્રીએ છે, આ ચારે ચાર વસ્તુઓ છે, એને દૂધની સાથે એક એક ચમચી જેટલું ચારેયનું મિશ્રણ કરેલું હોય, તો ચારે ચારનું મિશ્રણ છે એમાંથી એક એક ચમચી જેટલું સવાર સાંજ દૂધની સાથે લેવાનું છે. સાકરવાળા દૂધ સાથે પણ લઈ શકે છે. ખાસ કરીને બીજું કે જ્યારે ખોળો ભરાવવાની આપણે જે વિધિની વાત કરી, સીમંતો નયન સંસ્કાર, તો એ જે છે એ દરમિયાન એવું કરી શકાય કે અહીંયા જમણા હાથમાં એક જટામાંસી નામની જે વનસ્પતિ, હમણાં જે મેં કીધું કે એ ઓરલી પણ લેવાની છે, અને સાથે સાથે એ જટામાંસી એક વનસ્પતિનું મૂળ છે, તો એ લગભગ એકદમ ઝીણી ઝીણી રેસા જેવું અને આવતું હોય છે, ઝીણા એકદમ એના મૂળ હોય છે, તો એને થોડા લઈ અને જ્યારે રક્ષાપોટલી તરીકે જ્યારે એને પારિવારિક રીતે બ્રાહ્મણ દ્વારા કે બીજી રીતે જ્યારે બાંધવામાં આવે છે, તો એની અંદર એ પોટલીની અંદર જટામાંસી નામની વનસ્પતિ ખાસ અંદર મૂકવી જોઈએ. એ એટલા માટે છે કે એની જે અંદરથી એક ચોક્કસ પ્રકારની ગંધ નીકળતી હોય છે અને બહુ એને ઉગ્ર એવા પ્રકારની આમ સુગંધીદાર વનસ્પતિ છે, તો એનાથી બહુ જ સારું હોય છે, અને એને સૂંઘવી જોઈએ, જેથી કરીને જે છે ને મન હંમેશા સારી રીતે પ્રફુલ્લિત રહેતું હોય છે. એટલા માટે જટામાંસી છે, અને નકારાત્મક વિચારોને રોકવામાં પણ, કેમ કે એની અંદર એવા પ્રકારનું ઉડનશીલ તેલ હોય કે જે તમને સ્ફૂર્તિ અને સારી રીતે એ અનુભૂતિ કરાવી શકે, તો એ પણ એને સૂંઘવું જોઈએ. ચલો, બિલકુલ. આપે જે ઔષધની વાત કરી, આ ઔષધો ખાસ કરીને કઈ રીતે સપોર્ટ કરતા હોય છે આ બોડીને, અને 7મા મહિનામાં જે બાળક ગર્ભમાં હોય છે એને કઈ રીતે આ ઔષધો દ્વારા એક સપોર્ટ મળતો હોય છે? હા, એ એટલા માટે છે કે ધારો કે હમણાં આપણે વાત કરી કે કેટલાક દર્દીઓ એવું હોય કે 6ઠ્ઠા કે 7મા મહિને બ્લડ પ્રેશર વધ્યું અને પગમાં ખૂબ સોજા આવ્યા જી, અને બીજી કેટલીક એવી કન્ડિશન આવી ગઈ, તો એ દરમિયાન એવું બની શકે કે પ્રી એક્લેમ્સિયાના કારણે પણ ડેથનો રેશિયો એટલે મૃત્યુ થવાનું કારણ ખૂબ છે,
ઇન્ટ્રા આયુજીઆરના કેસ બનતા હોય, અમારે ત્યાં ઘણા કેસ આવે, એટલે ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન નામનું એક કન્ડિશન છે મેડિકલની ભાષામાં. તો એવી કન્ડિશનમાં અમે જ્યારે જ્યારે આ ઔષધિ આપી હોય અને સુપ્રજામ સપ્તમ નામની ટેબ્લેટ આપેલી હોય, અને ભૂતકાળમાં એવા બે બાળકો, માની લો કે એક દંપતિ છે, એ ગુમાવી ચૂક્યું છે, કેમ તો બ્લડ પ્રેશર 180થી ઉપર પહોંચી જાય છે અને કંટ્રોલ નથી થઈ શકતું, અને એના કારણે અંદર બાળકનું મૃત્યુ થતું હોય છે, તો આ ઔષધો આપવાથી અમે એને રોકી શક્યા છીએ. અને ત્રીજું, બાળક તંદુરસ્તીપૂર્વક જન્મ્યું હોય અને થ્રુ આઉટ છેક 9મા મહિના સુધી એ માતાનું બ્લડ પ્રેશર નોર્મલ રહ્યું હોય અને પગે સોજા પણ ન આવ્યા હોય, આવા પણ અમે ઘણા બધા કેસ જોયા છે. એક કે બે નહીં, એવા લગભગ કહી શકાય કે 150થી 200 એવા કેસ હશે કે આપણે એ જોયેલા છે. ચલો બિલકુલ, શૈલેષભાઈ જોડાયા છે. શૈલેષભાઈ સ્વાગત છે આપનું. આપણે મુસાફરી કરવામાં વાંધો કે 8મા મહિનામાં? ટ્રેન દ્વારા, મારા તરફથી હું કહું કે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં કોઈ વાંધો હોતો નથી, અને કદાચ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે પણ એમનું ટીવીનો સ્ક્રીન ચાલુ હશે તો સાંભળી શકે છે. તો એવું કરી શકાય કે વાહન દ્વારા, વ્યક્તિગત વાહન એટલે પોતાની કાર વગેરે છે અથવા બસ વગેરેમાં મુસાફરી કરવી તો કદાચ ખાડા આવે અને તકલીફ કરી શકે, તો ટ્રેન દ્વારા મુસાફરી કરી શકાતી હોય છે. પ્લેન અને રોડ જર્ની હું મોટે ભાગે 8મા મહિનામાં ટાળવાનું કહેતો હોઉં, અને ટ્રેન જર્ની છે એ કરી શકાય, વાંધો ન આવે. હવે આપણે 8મા મહિનાની ચર્ચા કરવાની છે તો એ વિશે વધારે થોડું ડિટેલ વાત કરીશું આપણે. ચલો બિલકુલ, જ્યારે 8મા મહિનાની વાત જ કરવી છે, પરંતુ ડૉક્ટર એક વિશેષ કોઈ 7મા મહિનાની વિશેષ ટિપ્સ ખરી આપના તરફથી કોઈ? હા, એ ખાસ આપણે કર્યું. અને બીજું એક ખાસ કે વાડ, આપણે જે કીધું કે સીમંતો નયન સંધિ, એ જે છે સીમંતર સંધિ છે જોડાય છે, અને ખોપડી ત્યાં થાય છે મગજની રક્ષા માટે, માથાની ઉપરનું હાડકું આખું જોડાય અને પછી એની ઉપર ચામડી બને અને વાડનું બંધારણ તૈયાર થાય. તો એ વખતે સુગંધીદાર તેલો વાપરવા છે, સુગંધી ફૂલોનો ગજરો વગેરે છે એ માથામાં ધારણ કરવો છે, અને એ નાખવાથી પણ એ સારું એને અનુભૂતિ થતી હોય. અનંતમૂલ આ નામની વનસ્પતિ છે, એમાંથી ખાલી કે 1/2 થી 1 ચમચી જેટલું અનંતમૂળ નામની વનસ્પતિ છે, એ આખી વનસ્પતિ અથવા સુગંધી વાળો છે, તો એને જે માટલું હોય ને, પાણીનું માટલું, એની અંદર ડુબાડી રાખવાની છે, અને એ સુગંધીદાર પાણી પીવાથી પણ એના બાળકના વાળને ખૂબ સારી રીતે અને એને બંધારણ તૈયાર થાય એટલા માટે પણ એ કરી શકાતું હોય છે, અને સુગંધીદાર એ પાણી પીવાની વાત છે. ચલો બિલકુલ, તો આ થઈ 7મા મહિનામાં જો આપને ગર્ભાવસ્થા દરમિયાન 7મા મહિનામાં કયા પ્રકારનો આહાર ને વિહાર હોવો જોઈએ વાત, સાથે જ હવે રાજેશભાઈ વાત કરીએ 8મા મહિનાની, તો પહેલાં તો એ પૂછીશ કે ગર્ભાવસ્થા દરમિયાન 8મા મહિનાનું મહત્ત્વ કઈ રીતે અને કેટલું? હા, 8મો મહિનો પણ અતિશય ઉપયોગી છે, અને ખાસ એટલા માટે મહત્ત્વ છે કે એમાં ઓજ નામનું જે તત્વ હોય છે, જીવનીય શક્તિ કહેવાય, ઓજ એ એના બે ભાગ પડતા હોય છે. ઓજ જે છે એ માતામાં પોતાનું જે હોય, હવે એને ડિલિવરીનો સમય નજીક આવવાનો છે અને બાળકને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ આવવાનું છે, તો એ સ્વતંત્ર અસ્તિત્વ છે, ઓજ વગર જીવન શક્ય નથી આયુર્વેદ એ પ્રમાણે. તો 7 ધાતુઓ છે, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, તો આ જે 7-7 ધાતુઓનો સાર ભાગ હોય એને ઓજ કહેવામાં આવે છે, જીવનીય શક્તિ છે. ઓજ સાને રિપ્રેઝન્ટ કરે? ઉત્સાહ, પોઝિટિવિટી, કાર્યક્ષમતા, સર્જનાત્મકતા, અને એકદમ અંદરથી સારા કાર્યો, બીજાનું સારું કરીએ, બીજાને ઉપયોગી થઈ શકે એવા કાર્યો કરવા, એવા વિચારો કરવા, અને એવું જે છે સેવાકીય બીજી પ્રવૃત્તિઓ અથવા તો બીજું સર્જન કરવું, આ બધું ઓજને કારણે શક્ય બનતું હોય. એ ઓજ વગર જીવન શક્ય નથી. તો એ ઓજ 8મા મહિને બે ભાગ પડે છે, માતા તરફથી બાળકને વારસામાં મળતું હોય, તો એટલા મહિને એવું કહેવાતું હોય કે જ્યારે આવાગમન થતું હોય આખા 8મા મહિના દરમિયાન એ ઓજ માતા અને બાળકમાં ફરતું રહે. અને એ દરમિયાન જો માતામાં વધારે હોય અને કદાચ બાળકનો જન્મ થયો તો એટલા માટે બની શકે કે બાળકની જિંદગીને થોડુંક જોખમ ઊભું થતું હોય, એટલા માટે સમાજમાં સામાન્ય રીતે પરિપાટી છે કે 8મા મહિનામાં જો ડિલિવરી થાય તો એ બાળકને જીવિત રહેવાની શક્યતાઓ ઓછી થઈ જતી હોય છે. બીજા મહિનામાં વાંધો નથી આવતો, પણ 8મા મહિનામાં બે ભાગ પડતા હોય, હવે એ દરમિયાન જો કંઈક પણ ઇમરજન્સીના સંજોગો ઊભા થાય અને ડિલિવરી કરાવવી પડે તો બાળકને માટે જોખમી થતું હોય, એટલા માટે ખાસ 8મો મહિનો અગત્યનો છે. ચલો બિલકુલ, 8મો મહિનો અગત્યનો છે, ને હવે વળી પાછી ચર્ચા કરી એ જ કે આહાર વિહાર 8મા મહિનામાં કયા પ્રકારનો હોવો જોઈએ રાજેશભાઈ? હા, 8મો મહિનો ખાસ આપણે પેલી ઓજની જે વાત કરીએ છીએ કહું કે ઓજ અર્ધી અંજલિ, હા,
દરેક માણસનું પોતાનો અંજલી એટલે ખોબો, એટલે એ અડધી અંજલીના પ્રમાણમાં એનું ઓજ હોય છે. આપણે કોઈને કહીએ કે આ કેવું તેજસ્વી વ્યક્તિ છે, એકદમ પ્રભાવશાળી છે, એ રીતે છે, તો એ ઓજ જે છે એના ઉપર આધારિત હોય. કુદરતી આઠમા મહિને વધે છે અને માતામાં જ્યારે વધારે હોય ત્યારે બાળકમાં ઓછું હોય, બાળકમાં વધારે હોય તો માતામાં ઓછું હોય, કેમ કે આવાગમન સતત થતું હોય છે. તો એનું લક્ષણ શું થઈ શકે? તો અત્યારે હાલ જે આઠમા મહિનાનો ગર્ભ હોય એવી સ્ત્રીને શું અનુભૂતિ થાય કે માની લો કે એના શરીરમાં ઓજ વધારે છે, તો એને શું થશે કે કોઈ પણ નિરાશ થવાના 10 કારણો હોય છતાં આનંદની અનુભૂતિ થાય કે બસ આને મને મજા આવે છે. હવે એ સમયે બાળકમાં ઓજનું પ્રમાણ ઓછું હોવાથી બાળકની એક્ટિવિટી ઓછી થઈ જાય છે. એટલે માતાને શંકા થાય છે કે બાળકને કંઈ થયું કે શું આવું બની શકે. ક્યારેક એવું બને કે બાળકમાં ઓજ વધી ગયું એ દરમિયાન, ધારો કે 6-8-10 કલાક પછી, તો એવું બની શકે કે બાળક ખૂબ સક્રિય થઈ જાય, કેમ કે એમાં કુદરતી ઓજનું પ્રમાણ વધ્યું છે. તો માતાને એવી અનુભૂતિ થાય કે હવે આ શાંત થાય તો સારું, કેમ કે બહુ જ હલનચલન થાય છે અને બહુ જ હેરાન થવાય છે. અને એ દરમિયાન શું હશે કે માતામાં ઘટી ગયું છે, તો માતામાં ઘટી ગયું હશે તો એને ઉત્સાહની અનુભૂતિ ઓછી થઈ જતી હોય, તો એટલા માટે એને શું હોય કે ખુશ થવાના 10 કારણો હોય છતાં પણ એને પોતાને દુઃખની અનુભૂતિ થાય, અને એવું થાય કે બધું સારું છે પણ ખબર નહીં આજે મજા નથી આવતી, આવું ગર્ભિણી સ્ત્રી બોલી શકે. તો એ ઓજ વધે એવા ઔષધો અને આહાર એ આઠમા મહિનામાં લેવાના છે. એક પ્રયોગ હું બતાવું છું કે ચાંદીનો સિક્કો એક લેવાનો છે અને સોનાનો નાનકડો ટુકડો, લગડીનો કોઈ ભાગ હોય, નાનકડો ટુકડો હોય, સોનાનો સિક્કો હોય તો પણ ચાલી શકે. તો લગભગ 8-10 ગ્લાસ જેટલું પાણી લેવાનું એક તપેલીમાં, અને ચાંદીનો સિક્કો અને સોનાનો સિક્કો એ બંને વસ્તુ અંદર મૂકી અને પાણીને ઉકાળવાનું છે. 20-30 મિનિટ સુધી પાણી ઉકાળી અને ઉકાળીને પછી ઠરવા દેવાનું છે અને ઉપર ઉપરથી ગાળી અને કાઢી લેવાનું, ક્ષારવાળો ભાગ ફેંકી દેવાનો છે. અને એ જે પાણી છે એને માટલામાં પણ રાખી શકાય, ફ્રીજમાં પણ મૂકવું હોય તો મૂકી શકાય. એ પાણી ગર્ભિણી સ્ત્રીએ આખો દિવસ પીવાનું છે. ચલો બિલકુલ, એટલે રોજની આ પ્રક્રિયા છે. તો દર્શક મિત્રો, ખાસ સચિવ આઠમા મહિનાની આ ચર્ચા ચાલી રહી છે, ચર્ચાને આગળ વધારવી હતી પરંતુ સમયની મર્યાદા છે. વૈદ્ય રાજેશ ઠક્કર આપ ઉપસ્થિત રહ્યા, માહિતીને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આ ચર્ચા સાંભળ્યા પછી જો આપને એમ છે કે વૈદ્ય રાજેશ ઠક્કરનો આપને સંપર્ક કરવો છે તો એમનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. તો સુપ્રજામ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આજ દિવસે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.